હવે આગળ વાત કરીએ તો અરવલ્લીની. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં વર્ષો જૂનો કાચો રસ્તો એકાએક ખોદી પાડી રસ્તો બંધ કરી દેતા 550 થી વધારે વસ્તીને અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે. હાલ એક તરફ સરકાર ગામે ગામ રોડ રસ્તા બનાવવા ગ્રામ પંચાયતને ગ્રાન્ટ ફાળવતી હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજના નવા ગામ કસાણાના માનાર ફરીતરાર ફરડેરિયા ફરી આવેલ છે, જેમાં અંદાજિત 550 જેટલો લોકો વસવાટ કરે છે. નવા ગામ ગુબ ગ્રામ પંચાયત નજીક પિકેપ સ્ટેન્ડથી નવા ગામ પ્રાથમિક શાળા નંબર 1 તેમજ આંગણવાડી કેન્દ્ર નંબરથી રામજી મંદિર થઈ સરકારી દવાખાના તરફ જતો વર્ષો જૂનો કાચો રસ્તો આવેલ છે. ગ્રામજનો દ્વારા આ રસ્તા પર રોજનું રોજ કામ તથા માંદગી તથા આર્થિક તેમજ રોજની અવરજવર આ રસ્તા પર કરતા હતા. આ રસ્તા ઉપર સવાર સાંજ દૂધ મંડળીમાં જવાથી મોડી છોકરાઓના શિક્ષણ માટે તેમજ બીમાર વ્યક્તિ માટે પણ આ રસ્તો એકદમ નજીક પડવાના કારણે ગ્રામજનો રસ્તાનો ઉપયોગ કરતા હતા, ત્યારે રસ્તામાં એકાએક ગામના ઈસમો દ્વારા રસ્તો ખોદી પાડતા હાલ અવરજવર બંધ થતા ગ્રામજનોને સરકારી દવાખાને દૂધ મંડળી જવા માટે ગોર ફરીને લાંબા રસ્તેથી જવા મજબૂર બન્યા છે. મહત્વની વાત તો એ છે કે વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યના પંચાયતની તમામ ચૂંટણીમાં શાળા નંબર 1માં અંદાજિત 1000ની આસપાસ મતદાતાઓ પણ આ જ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે રસ્તાને ખોલવા માટે ગ્રામજનો દ્વારા વહીવટીદારોની લેખિતમાં અરજી કરવામાં આવી છે. શરીફ મંસૂરી, જેડેસ્ટી, ભીલોડા. મારું નામ રાજુભાઈ કમાભાઈ મનાસ, નવા ગામનો વતની છું. અને આ હું મારો સમજણ પડી ત્યાંથી આ રસ્તો નીકળે છે હું જાણું છું, પણ હવે વચ્ચે આ ભાઈને કોણે કહ્યું કે હવે આ 2-3 દિવસથી જેસીબીથી ખોદાવી નાખી, એટલે અમારે જવા આવવા માટે રસ્તો બંધ થઈ ગયો છે. કોઈ સરકારી ચૂંટણી હોય, આ બૂથ વર્ષોથી ચાલે છે તો કોઈ કર્મચારી આવતા હોય તો એ રોકાઈ જાય, એટલે અમને આ બધી ચિંતા છે. એટલે આ તાત્કાલિક કોણે કરાવ્યું છે, કેમ થયું છે એ ખબર નથી, પણ વર્ષોથી મારી સમજણ હતી તે વખતથી આ રસ્તો નીકળેલો છે. હવે કેમ ખોદ્યું છે એ ખોદનાર જાણે અને કોઈ કરાવનાર હોય તો એ જાણે, પણ અમારે તાત્કાલિક એનો નિકાલ થવો જોઈએ. અને આગળ કાર્યવાહી 1-2 વર્ષથી જ ચાલે છે, કરી રહ્યા છે, પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી. ગ્રામ પંચાયતથી માંડી તાલુકા પંચાયત જિલ્લા મજાની છેક સુધી આ લોકોએ અરજી કરી છે, પણ એનો કોઈ જવાબ નથી. ફાઇલ ચાલી રહેલી છે, એનો યોગ્ય નિકાલ થાય અને તાત્કાલિક નિકાલ થાય તો જ આ માણસોને આવવા જવાનું થાય. એટલું મારું. હું પોતે અરજદાર મનાથ રાકેશકુમાર દેવાભાઈ, ગામ નવાગામ, નવાગામ પિકઅપ સ્ટેન્ડથી નવાગામ પ્રાથમિક શાળા 1 થઈ રામદેવ મંદિર તરફ જતા રસ્તા વચ્ચેનો મનાથ અનિલભાઈ ભણાભાઈ, એ જાતે રોજગાર અધિકારી નોકરી તરીકે ફરજ બજાવેલ છે, છતાંય એમને રસ્તો વર્ષો જૂનો અમારા બાપ દાદા વડવા વખતનો આ રસ્તો છે, એને તાત્કાલિક ઇમરજન્સી રાતોરાત ખોદાવી ને આ રસ્તો હાલ પૂરતો બંધ કરેલ છે, તા બંધ કરાવેલ છે. હવે અમે ગ્રામ પંચાયતમાં, તાલુકા પંચાયતમાં, જિલ્લા કલેક્ટરમાં, રાજભવન સુધી પણ કમ્પ્લેન આપી છે, પણ આજ સુધી એનો કોઈ નિરાકરણ આવેલ નથી. શું માગણી? માગણી અમારી જે થાય તાત્કાલિક ધારા ધોરણ મુજબ વહીવટ થાય તો અમને બધા અનુકૂળ.